ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. આપને જણાવી દઈએ કે ફરી એકવાર રાજીનામાનો સિલસિલો યથાવત રહ્યો છે. કોંગી ધારાસભ્યોએ રાજીનામા આપતા ખળભળાટ મચ્યો છે. સીકે રાહુલજી, ભોળાભાઈ ગોહિલ, ધરમસિંહ પટેલે રાજીનામું આપ્યું છે. મહેન્દ્રસિંહ વાઘેલા, અમિત ચૌધરી, ધર્મેન્દ્રસિંહ ગોહિલે રાજીનામું આપ્યું છે. ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે આ તમામ લોકો હવે ક્યાં જોડાય છે, તેના પર સૌ કોઈની નજર છે. વિધાનસભાના અધ્યક્ષને આ તમામ કોંગી ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા હવે કોંગ્રેસમાં ભયની સ્થિતિ ઊભી થઈ છે. જે રીતે કોંગ્રેસમાં હવે ભૂકંપ સર્જાયો છે, આ પહેલા પણ કોંગ્રેસના 6 જેટલા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા. ત્યારબાદ ફરી એકવાર તમામ ધારાસભ્યોએ રાજીનામા આપતા ખળભળાટ મચી ગયો છે. શંકરસિંહના પુત્ર પણ મહેન્દ્રસિંહ વાઘેલાએ પણ રાજીનામું આપી દીધું છે. રાઘવજી પટેલે પણ રાજીનામું ધર્યું છે. વિધાનસભાના અધ્યક્ષને આ તમામ કોંગી ધારાસભ્યોએ પોતાના રાજીનામા આપી દીધા છે. તો સીકે રાહુલજી, ત્યારબાદ અનેક લોકોએ રાજીનામા આપ્યા છે. ભોળાભાઈ ગોહિલ, કરમસિંહ પટેલે પણ રાજીનામા આપી દીધા છે. મહેન્દ્રસિંહ વાઘેલા, અમિત ચૌધરી, ધર્મેન્દ્રસિંહ ગોહિલે પણ પોતાનું રાજીનામું અધ્યક્ષને આપી દીધું છે. તો તમામ ધારાસભ્યો જે રીતે કોંગ્રેસમાંથી રાજીનામા આપી રહ્યા છે, ત્યારબાદ હવે આ ધારાસભ્યો ભાજપમાં જોડાય તેવી પણ શક્યતાએ જોર પકડ્યું છે. આપણે જણાવી દઈએ કે આ પહેલાં પણ કોંગ્રેસમાં જે રીતે રાજીનામા પડી રહ્યા છે, પહેલાં 6 જેટલા ધારાસભ્યોએ રાજીનામા આપ્યા, ત્યારબાદ ફરી એકવાર આ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. ત્યારે કોંગ્રેસની સ્થિતિ હવે દયનીય બની ચૂકી છે. આવનારા સમયમાં જ્યારે ચૂંટણી આવી રહી છે તેને લઈને કોંગ્રેસ પણ હવે મૂંઝવણમાં મુકાઈ ચૂકી છે. મહત્વનું છે કે રાજ્યસભાની ચૂંટણી જે રીતે યોજાઈ હતી, જેમાં અહેમદ પટેલની જીત થઈ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક કટોકટીની સ્થિતિમાં અહેમદ પટેલની જીત થઈ હતી. કારણ કે કેટલાક ધારાસભ્યોએ પક્ષ પલટો કર્યો હતો, તો ક્રોસ વોટિંગનો મામલો પણ સામે આવ્યો હતો. ત્યારે આ તમામ ધારાસભ્યોએ હવે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તો આ જ મામલે સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાઈ ગયા છે. મેહુલ, જે રીતે કોંગી ધારાસભ્યોએ અધ્યક્ષને રાજીનામું આપી દીધું છે, શું કારણ છે આ રાજીનામા પાછળ? કારણ તો છેલ્લા 2 માસથી આપણે જે રીતે જોઈ રહ્યા છે, જે ઘટનાઓ બની રહી છે તેને લઈને કોંગ્રેસ પક્ષની નારાજગીની અનેક બાબતો સામે આવી છે. આ તમામ બાબતો છે, પરંતુ જે રીતે માહિતી મળી છે, 7 ધારાસભ્યો ગઈકાલે મોડી રાત્રે રાજીનામા જે આપ્યા છે. અધ્યક્ષના જે નિવાસસ્થાન છે, નિવાસસ્થાને જઈને રાજીનામા આપ્યા છે, જેમાં શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા, અમિત ચૌધરી, સી કે રાહુલજી, રાઘવજી પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા અને આ સિવાય પણ એ વધુ એક જે કરમસિંહ પટેલ છે, જેણે ક્રોસ વોટિંગ રાજ્યસભાની ચૂંટણીમાં કર્યો છે, તેનો પણ સમાવેશ થાય છે. ભોળાભાઈ ગોહિલનો પણ સમાવેશ થાય છે. જે વારંવાર જે ખાસ કરીને વાત કરવામાં આવે તો અગાઉ પણ 6 ધારાસભ્યોએ રાજીનામા આપી ચૂક્યા છે અને આ જે રાજીનામું છે વધુ 7 લોકો, એટલે 13 ધારાસભ્યો અત્યાર સુધી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. મુખ્ય વાત છે કે જે અગાઉ પણ તેમની જે વીટીવી સાથે જે વાતચીત કરી છે ધારાસભ્યોએ, તે પક્ષના જે ખેંચાખેંચ છે તેની અંદર ધારાસભ્યોની જે રજૂઆત છે, રજૂઆત યોગ્ય સ્તરે સાંભળવામાં નથી આવી અને જેમને સાંભળી છે તેમને યોગ્ય પગલાં નથી લીધા, તેના કારણો છે. અને તે રીતે ગઈકાલે બાપુએ કહ્યું છે કે ઓસ્ટ્રેડિંગની ઘટના છે, પક્ષની અંદર જ બની છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ધારાસભ્યોની જે નારાજગી છે તે મુખ્ય મુદ્દો છે, જે પક્ષના આગેવાનોથી. જી બિલકુલ. તો મેહુલ, શું લાગી રહ્યું છે, અન્ય બીજા કોઈ ધારાસભ્ય પણ રાજીનામું આપી શકે છે? ખાસ કરીને વાત કરવામાં આવે તો માત્ર એક જે રાજીનામું છે ધારાસભ્યનું બાકી રહ્યું છે, શંકરસિંહ વાઘેલાનું, જે વિપક્ષના નેતા તરીકે પણ હતા, સિનિયર નેતા છે, તેમને હવે રાજીનામું આપવાનું બાકી રહ્યું છે. જે 14 ધારાસભ્યો હતા તેમાંથી તે ધારાસભ્યને હવે આગામી દિવસોમાં શંકરસિંહ વાઘેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપી શકે છે. જી બિલકુલ મેહુલ, આભાર તમામ જાણકારી બદલ.